श्री स्वामीनारायण भगवानी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज आपणे एक्टिविटी चार भणवाना छीए। स्टडी द सिम्बॉल्स। सिम्बॉल्स एटले આ બધા જે કંઈ આજ નાના મોટા ચિત્રો આપ્યા છે એને આપણે સિમ્બોલ, ગુજરાતીમાં પણ હવે આપણે સિમ્બોલ શબ્દ જ વાપરીએ છીએ। સ્ટડી એટલે એનો અભ્યાસ કરવાનો છે। તો અહીંયા સીધો એરો આપ્યો છે એટલે શું કહે છે કે સ્ટ્રેટ અહેડ, આગળ જાઓ। રસ્તા ઉપર, રોડ ઉપર બધા જુદા જુદા સિમ્બોલ હોય, તમે જોયા હશે, ત્રિકોણાકારની સાઈન હોય અને બધી ગોળ સાઈન, આવી બધી સાઈનો આવતી હોય છે રોડ ઉપર। તો કશું લખ્યું ના હોય ને આવો સિમ્બોલ હોય તો તમારે શું સમજવાનું કે અહીંથી સીધા આગળ જાઓ। એની નીચે એ એરોને ઉપર ચોકડી કરેલી હોય, આ ચોકડી, તો શું સમજવાનું, ગો સ્ટ્રેટ અહેડ, આગળ તો જવાનું જ છે, પછી શું છે, અન્ટિલ યુ કમ ડેડ એન્ડ। ડેડ એન્ડ એટલે પૂરો થઈ, રસ્તો પૂરો થઈ જાય ત્યાં સુધી જાઓ। અહીંયા એની નીચે તો આપણને સમજાયું છે કે અહીં સુધી સીધા જવાનું, પછી આમ વળવાનું છે, ટર્ન લેફ્ટ, એટલે અહીંથી આપણે આવ્યા છે સીધા, આમ ડાબી બાજુ આપણે વળવાનું છે, આ ટર્ન રાઈટ, ટર્ન લેફ્ટ અને ટર્ન રાઈટ એના બે હતા। હવે બીજા એક થોડા સિમ્બોલ છે જોઈ લઈએ। અહીંયા આ સિમ્બોલ અને આ સિમ્બોલ, આ બે સિમ્બોલ સરખા જેવા છે, આ અને આ, ખાલી આમાં આ ખૂણો એક વધારે દોરેલો છે। તો શું કહે છે, કહે છે કે ટેક ધ ફર્સ્ટ અથવા સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ। એવી રીતે તો ટેક ફર્સ્ટ અથવા સેકન્ડ ટર્નિંગ ઓન યોર રાઈટ, ઇટ્સ ઓન ધ રાઈટ। સીધું જઈને પછી ચોકડી કરી હોય તો કે સીધું નથી જવાનું, સીધું જવાનું નથી, એટલે ઇટ્સ ઓન યોર રાઈટ। કેમ, તો કે ચોકડી જમણી બાજુએ છે, ડાબી બાજુએ ચોકડી આપેલી હોય તો શું કહેવાય, ઇટ્સ ઓન યોર લેફ્ટ, જે જગ્યા છે ને જગ્યા બતાવી છે, બરાબર। અહીંયા પણ આપણે ડેડ એન્ડ કહ્યું હતું, પણ એનો અર્થ એવો થાય કે જગ્યા, તમારે જે જગ્યાએ જવાનું છે, જગ્યાનું નિશાન છે કે આ જગ્યાએ તમારે જવાનું છે, ગો સ્ટ્રેટ અન્ટિલ યુ કમ, ધારો કે આ પોસ્ટ ઓફિસ હોય, પોસ્ટ ઓફિસ આગળ ચોકડી મારો તમે, તો પછી તમે એમ કરો કે સીધે સીધા જવાનું, પોસ્ટ ઓફિસ આવી જ જશે। અહીંયા ગો અક્રોસ ધ ક્રોસ રોડ, આ ક્રોસ રોડ એટલે શું છે, તો આ જે લીટીઓ દોરેલી છે ને, તો તમે રસ્તો ઓળંગવા માટે જે બધી સફેદ પટ્ટા કે પીળા પટ્ટા કરેલા હોય તેને શું કહેવાય, ક્રોસ રોડ કહેવામાં આવે છે। એટલે આપણે આ ક્રોસ રોડ, એટલે આટલા સિમ્બોલ છે। ફરીથી એકવાર આ બધા સિમ્બોલ જોઈ લઈએ। જમણી બાજુ વળવું હોય તો આ સિમ્બોલ છે, અરે જમણી બાજુ વળવા માટે સિમ્બોલ છે, એક જ મિનિટ, આપણે જમણી બાજુ વળવા માટે આ સિમ્બોલ છે, ડાબી બાજુ આ, જમણી બાજુ વળવા માટે છે, ડાબી બાજુ વળવા માટે આ છે, સીધા જવા માટે આ છે, સીધા છેક પોતાના સ્થાન સુધી જવા માટે આ છે। આ એક રહી ગયું ગો પાસ્ટ ધ પાર્ક, આ પાર્ક એટલે બગીચો, એનું આ સિમ્બોલ છે, તો કે એને પસાર કરીને આગળ જતા હોય, પાર્કથી આગળ સીધે સીધા જવાનું છે। પછી આ પહેલો અથવા બીજો લેફ્ટ લેવાનો છે, પહેલો અથવા બીજો રાઈટ લેવાનો છે, અહીંયા તમે સીધા જાઓ અને ઇટ્સ ઓન ધ રાઈટ સાઈડ, તમારી જમણી બાજુએ આવશે, આગળ સીધા જશો તો તમારી ડાબી બાજુએ એ વસ્તુ આવશે, અને અહીંયા ક્રોસ રોડ પસાર કરવાનો છે। તો અહીંયા આપણને જે અહીંયા વાત કરવામાં આવી, તો અહીંયા જોઈએ, અહીંયા એમ કહે છે કે સ્ટડી મેપ ઓન પેજ 2,
પેજ નંબર બે ઉપરનો જે પેલો મેપ હતો, આપણે એ મેપ ઉપર એક દ્રષ્ટિ કરી લઈએ. આ મેપની વાત કરે છે, પેજ નંબર ટુ ઉપરનો મેપ. તો આ મેપ આપણને બધાને ખ્યાલ જ છે. હવે એથી તમને એમ કહે કે ભાઈ મ્યુઝિયમમાં જવાનું છે તો તમે આમ સીધો એરો બતાવો, એસજી રોડ ઉપર હોય તો ત્યાંથી સીધું, અને મ્યુઝિયમ ઇઝ ઓન યોર લેફ્ટ એટલે લેફ્ટ બાજુ ચોકડી, અને સીધું એ એરો આવે. એટલે એવી રીતે દરેક સ્થાનના આપણે એરો મૂકવાના છે. તો અહીંયા આ કુંડાળા જે કરે છે એમાં આપણે હવે ચિત્રો દોરવાના છે આના પ્રમાણેના. તો શું કહે છે કે ફ્રન્ટ એક સાથે આપણને દેખાશે, થોડું નાનું દેખાશે. ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક, તો પોસ્ટ ઓફિસથી બેંક સુધી આપણે જવાનું છે. ફ્રોમ એટલે થી, પોસ્ટ ઓફિસથી બેંક સુધી જવું, તો કયો સિમ્બોલ વપરાશે? તો એના માટે આપણે પહેલાં નકશો જોઈ લઈએ. પોસ્ટ ઓફિસથી બેંક સુધી જવાનું છે, તો પોસ્ટ ઓફિસ ક્યાં આવી? તો પોસ્ટ ઓફિસ છે આટલે, આ એક લખીએ અહીંયા આપણે, અને બેંક અહીંયા છે બે. તો પોસ્ટ ઓફિસ આગળ તમે ઊભો હોય તો શું કરવાનું થાય? તો કે ગો સ્ટ્રેટ, પહેલાં આમ ગો સ્ટ્રેટ જવાનું, પછી એક સિમ્બોલ એ આવશે, બીજો સિમ્બોલ અહીંયા કયો આવશે? તો ટેક લેફ્ટ, બરાબર છે. પછી ગો અહેડ અને ઇટ્સ ઓન યોર ચોકડી અહીંયા હોય ને એવો સિમ્બોલ, એટલે એક બે ને ત્રણ સિમ્બોલ થાય. હવે આપણે પાછા જઈએ, પાછા શું કહે છે ત્યાં આગળ, એ જોઈ લઈએ શું કહે છે. ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક, તો કયો આવશે સિમ્બોલ આમાં? એક જ સિમ્બોલ ધારો કે લખવાનો હોય તો આપણે ટેક ફર્સ્ટ અથવા સેકન્ડ લેફ્ટ અને ટર્નિંગ, આ આવશે, બરાબર. કેમ કે આપણે સીધા ગયા પોસ્ટ ઓફિસથી, આમ સીધા ગયા હતા અને પછી આમ ગયા, પોસ્ટ ઓફિસ અહીંયા હતી, બેંક અહીંયા છે, તો આ પહેલો કોર્નર જે આવે ત્યાં લેફ્ટ લેવાનો થાય, તો આ સિમ્બોલ અહીંયા તમે કરી શકો. બીજું એક ઉદાહરણ છે, ફ્રોમ થિયેટર ટુ સ્કૂલ, થિયેટરથી સ્કૂલે જવું હોય તો આપણે શું કરીશું? તો ચાલો જોઈ લઈએ, થિયેટરથી સ્કૂલ જવું હોય થિયેટર અહીંયા છે અને સ્કૂલ એની બાજુમાં જ છે, તો શું આવશે? આવી રીતે કહી શકાય. એટલે આ થોડુંક એન્જોયમેન્ટ માટેની વસ્તુ છે, આમાં કંઈ બીજું એક્સ્ટ્રા શીખવાનું છે ને, થોડુંક આપણને ખબર પડે કે કયો કયો સિમ્બોલ ક્યાં વપરાશે, એટલે આપણે બાકીનું જાતે આપણે કરી લઈશું. એક્ટિવિટી પાંચ અત્યારે આપણે જોઈશું. એક્ટિવિટી પાંચ જોયા પછી એના બધા પ્રશ્નોના જવાબ આપવાના છે અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાનું છે. ચલો તો પહેલાં આપણે એક્ટિવિટી પાંચનું વાંચન કરી લઈએ, કારણ કે એક્ટિવિટી પાંચ થોડું મોટું કરી દઉં છું એટલે તમને બધાને થોડું દેખાય. ચલો એક્ટિવિટી પાંચ, રીડ ધ ડિટેલ્સ અબાઉટ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્ક, આવા ભારતની અંદર અને ગુજરાતની અંદર ઘણા બધા નેશનલ પાર્ક છે, તો એમાંનો એક આ ગીર છે. ગીર ગીરના જંગલમાં આવેલો છે, બરાબર, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટમાં કહેવાય. તો આપણે એનું વાંચન કરીશું. ગીર નેશનલ પાર્ક ગુજરાત. પ્લેસ, કઈ જગ્યાએ આવેલો છે? તો સાસણ ગીર, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ ગુજરાત. તો આ એનું સ્થળ થયું, બરાબર છે. લોકેશન, એરિયા કેવડો છે? તો 1412 કિલોમીટર. એસ્ટાબ્લિશ એટલે ક્યારે એની રચના થઈ, ક્યારે એની સ્થાપના થઈ,
તો કે 1965માં એની સ્થાપના થઈ. બેસ્ટ સિઝન્સ, એ ત્યાં જવું હોય તો સિઝન કઈ સારામાં સારી, તો મિડ ઓક્ટોબર. હવે મિડ ઓક્ટોબર શું કહેવા માંગે છે? તો ઓક્ટોબર મહિનાના 1 થી કેટલા 30 દિવસ હોય કે 31 દિવસ? સરસ, 31 દિવસ હોય. ઓક્ટોબરના 31 દિવસ હોય તો આ બંનેનું વચ્ચે એટલે 15 તારીખ કહેવાય વચ્ચે. એટલે આપણે એવું કહી શકીએ કે 12 થી 17 તારીખની આસપાસનો સમય અથવા 10 તારીખથી 20 તારીખ વચ્ચેનો સમય એને શું કહેવાય? મિડ ઓક્ટોબર કહેવાય. મિડ ઓક્ટોબર, મિડ જૂન એટલે જૂનના મધ્યમાં, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. સાઇટિંગ, સાઇટિંગ એટલે જોવા, લાયન્સ, લાયન એટલે સિંહને જોવા માટે બેસ્ટ ટાઈમ, યોગ્ય સમય. સાચો સમય કયો કયો છે? તો મિડ ઓક્ટોબર, મિડ જૂન અને નવેમ્બર. બરાબર છે? હવે આપણે યાદ રાખવું હોય ને તો ક્રમમાં યાદ રાખવાનું. આમાં થોડી ક્રમ તોડી નાખ્યો છે લોકોએ. પહેલાં જૂન આવે, પછી ઓક્ટોબર આવે, પછી નવેમ્બર આવે, અને પછી પાછું ફેબ્રુઆરી પણ અહીંયા લખ્યું છે. આ બંને મિડ છે, મિડ ઓક્ટોબર અને મિડ જૂન, અને આ બંને આખો મહિનો છે. તો કેવી રીતે આપણે યાદ રાખશું? તો કે ફેબ્રુઆરી અને નવેમ્બર, નવેમ્બર અને ફેબ્રુઆરી. નવેમ્બર 11મો મહિનો કહેવાય, ફેબ્રુઆરી 2જો મહિનો કહેવાય, એ આખા મહિનામાં છે. અને ઓક્ટોબર અને જૂન મહિનો એ બંને મહિનામાં વચ્ચેના ભાગમાં છે. તો એનો યોગ્ય સમય છે. નિયરેસ્ટ ટાઉન, નજીકમાં કયું એક શહેર આપેલું છે સારું કે જ્યાંથી બધી વસ્તુઓ મળી રહે, કંઈક કામ હોય આપણે નાનું મોટું, એવું સારું મોટું શહેર શું કયું છે? વેરાવળ. વેરાવળ એ દરિયા કિનારો આવે. મેઇન અટ્રેક્શન, મુખ્ય આકર્ષણ, અટ્રેક્શન એટલે આકર્ષણ. તો મુખ્ય આકર્ષણની વસ્તુઓ કઈ કઈ છે? તો કે એશિયાટિક લાયન્સ, આ સાસણ નેશનલ પાર્ક છે, સાસણ ગીરનો, એમાં સૌથી આકર્ષક વસ્તુ શું છે? આકર્ષણ કેન્દ્ર, મુખ્ય આકર્ષણનું કેન્દ્ર. તો કે સી લોકેશન. તો લોકેશનમાં શું છે? તો ક્યાં આવ્યું એનું લોકેશન? તો કહે છે કે ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર્સ. એટલે કોઈકને બતાવવું હોય કે ક્યાં એનું એડ્રેસ આવ્યું, તો કે 65 કિલોમીટર્સ ટુ ધ સાઉથ ઓફ ધ જુનાગઢ. જુનાગઢ અહીંયા ધારો કે જુનાગઢ હોય તો ત્યાંથી એની દક્ષિણમાં 65 કિલોમીટર, એન્ડ 60 કિલોમીટર્સ ટુ સાઉથ વેસ્ટ. હવે આ બાજુ ઇસ્ટ હોય તો સાઉથ વેસ્ટ એટલે શું થાય? આમ સાઉથ વેસ્ટ થાય, કારણ કે આ સાઉથ, આ વેસ્ટ, એ બંનેની વચ્ચેનો ભાગ શું કહેવાય? સાઉથ વેસ્ટ. તો અહીંયા કેટલા કિલોમીટર જવાનું? 60 કિલોમીટર, અને પહેલા કેટલા કિલોમીટર? 65. બરાબર છે? ઓફ અમરેલી ઇન ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત. નેસ, નેસ એટલે આજુબાજુના ગામડાઓ. કયા કયા ગામડાઓ છે? તો કે હરિપુર, સાજિયા, પછી જામ બુથાળા, પછી વાણિયાવાવ, પછી દાદાકલી, ટિમ્બારા અને બાબરિયા. નદીઓ, તો કઈ કઈ નદી છે? હિરણ, પછી શેત્રુંજી, પછી દાતારજી, પછી સિંગોડા, પછી મછુન્દ્રી, પછી ગોદાવરી અને રાવત. આટલી નદીઓ છે. આ બધું આપણે થોડું યાદ રાખીશું જેટલું રહે એટલું. બાકીનું નીચેના પ્રશ્નો જે છે ને એ બધા પ્રશ્નો આના આધારે લખવાના છે. મંદિરો, તો એ જગ્યાએ કયા કયા મંદિર છે? તો તુલસી શ્યામમાં ગરમ પાણીના ઝરા છે. પછી કનકાઈ, બનેજ અને કમલેશ્વર. કમલેશ્વર એ શંકર ભગવાનનું મંદિર છે. પછી વાઇલ્ડ એનિમલ્સ, જંગલી પ્રાણીઓ કયા કયા છે? તો જંગલી પ્રાણીઓમાં 38 સ્પીસીસ એટલે 38 જાતના એનિમલ,
મેમલ્સ છે, મેમલ્સ અરાઉન્ડ 300 સ્પીસીસ ઓફ બર્ડ્સ, 300 બર્ડ્સ છે, એન્ડ 37 સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ. એટલે છે સાપ ને મગર ને ગરોળી ને બધું રેપ્ટાઇલ્સમાં આવે. બરાબર છે. મેમલ્સ એટલે આપણા જેવા પ્રાણીઓ આવે, જેમ હાડકાના તેમ આપણા જેવા મેમલ્સ કહેવાય. મોર દેન 200 સ્પીસીસ ઓફ ઇન્સેક્ટ્સ, એટલે જીવડા જીવજંતુ એ કેટલા છે? 2000. એટલે કુલ કેટલી સ્પીસીસ થઈ? તો કે 2000, આ 300 આ, એટલે 2300 અને 37 ને 38, એટલે 37 ગણો તો 74 થાય, 74 ને 75, તો 2375 કુલ જાત, એટલી જાતના બધા જીવ ત્યાં આગળ બધા રહે છે. એનો ટાઈમિંગ શું છે? તેનો ટાઈમિંગ છે સવારે 7 થી 11 અને બપોરે 15. એટલે કેટલા કહેવાય? 3 વાગે લાગે. 12 પછી 1 2 3, 12 13 14 15, 3 વાગે, 3 થી 17 એટલે 5 વાગ્યા સુધી. પછી ગવર્નિંગ બોડી, કોણ એને ગવર્ન કરવું? ગવર્ન એટલે એનું સંચાલન કરવું. આપણે ગવર્નર હોય ને, ગવર્નર, એના ઉપરથી ગવર્નર શબ્દ પડે, ગવર્મેન્ટ શબ્દ પડે, એ બધું ગવર્ન ઉપરથી, RN ગવર્ન ઉપરથી પડે. તો કોણ કરે છે? તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, ગુજરાતનું જંગલ ખાતું. ઓફિશિયલ વેબસાઇટ કઈ છે? તો કે www.girnationalpark.com. જ્યારે આપણે ઘેર છીએ અને ફોનથી આપણે ભણીએ છીએ, તો જ્યારે સમય મળે તો વિડીયો જોવાની પતી ગઈ હોય, બીજો એક્સ્ટ્રા ટાઈમ હોય તો વિડીયો ગેમ રમવી, એના કરતાં આ આના ઉપર જજો, તમને બધી માહિતી આના ઉપર પણ મળશે, નવી માહિતી મળશે. તો ચોપડી છાપી એ વખતની હશે, પણ હવે સમય બદલાયો, ધારો કે કોરોનાને લીધે કંઈ ફેરફાર કર્યો હશે, તો એ પણ એમાં હશે. જય જય ગરવી ગુજરાત, જય સિંહના બધા કુટુંબના પરિવાર સભ્યો છે, આ દાદા છે, એનો છોકરા દાદી લાગે છે, અને એનો છોકરો લાગે છે, કે કંઈક હશે હવે ઘરના બધા સભ્યો છે. હવે આપણે શું કરવાનું છે? તો આપણે આ નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો હું તમને પ્રશ્નો સમજાય તો જવાબ તમારે જાતે લખવાના, બરાબર છે? તો પ્રશ્ન પહેલો, પ્રશ્ન પહેલો એવું કહે છે કે હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ, નેમ ધેમ. તો કે ગીરના જંગલમાં હાઉ મેની એટલે કેટલી રિવર્સ એટલે નદીઓ છે, તો ગણવાની કેટલી નદીઓ છે, અને નેમ ધેમ એટલે એમના નામ લખવાના છે અહીંયા, કે ભાઈ રાવત, રાવત છેલ્લી છે, હું છેલ્લી એટલે લખી અહીંયા જેટલી નદીઓ છે ત્યાં રિવર્સ કરીને આપેલું છે ત્યાં, બરાબર છે. વોટ ઇઝ ધ મેઇન અટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક, મેઇન અટ્રેક્શન શું છે ગીર નેશનલ પાર્કનું? સિંહ છે, તો એ પણ તમારે ત્યાંથી જોઈને લખવાનું. વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક, હમણાં આપણે જોયું ને જે આમ www.m કરીને છે, એ તમારે જવાબમાં અહીંયા લખવાની. વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ, આપણે જે મહિનાઓ હતા ને એમાં મીડ કરીને હતા, મીડ એમાં 2 મહિના હતા, મીડ આ અને મીડ આ એવા બે, અને 2 મહિના આખા હતા, એ 4 મહિનાના નામ અહીંયા આપણે લખવાના છે. બી વિભાગ જોઈ લઈએ. બી વિભાગમાં એવું કહે છે કે ખાલી જગ્યા સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ, કેટલા રેપ્ટાઇલ્સ, રેપ્ટાઇલ્સ એક પ્રકાર છે, તો કેટલા રેપ્ટાઇલ્સ હતા? રેપ્ટાઇલ્સમાં આપણે વાત કરીએ કે સાપ આવી જાય, અજગર આવી જાય, પેલા મગર આવી જાય, બધું આવી જાય, તો કેટલી જાતના એવા છે રેપ્ટાઇલ્સ એ લખવાનું છે, કે 300 છે કે 38 છે કે શું છે. 2000 સ્પીસીસ કયા છે? તો એ ઇન્સેક્ટ છે, એવી રીતે તમારે જવાબ લખવાનો છે. પછી વેરાવળ ટાઉન ઇઝ ખાલી જગ્યા કિલોમીટર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક, વેરાવળ ટાઉનથી કેટલું દૂર છે ગીરનું જંગલ, એ પણ એમાં આપેલું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ખાલી જગ્યા ઓફ ધ ગીર નેશનલ પાર્ક, ગવર્નિંગ બોડી, બરાબર છે, ગવર્નિંગ બોડી ઓફ ધ નેશનલ પાર્ક. આટલા જવાબ આપેલા જ છે એમાં, તમારે ખાલી મેં આ સમજાવ્યું, તમારે જાતે એ લેસન કરવાનું છે. હવે આ છે, આપણે આ સમજીએ. રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ એટલે સૂચના તમે વાંચો, બરાબર, સૂચના, ઇન્સ્ટ્રક્શન એટલે
सूचना અને શું કહે છે એને ડ્રો ધ રાઉટ અથવા રૂટ ઘણા રૂટ બોલતા હોય છે ઘણા રાઉટ બોલતા હોય છે એ દોરવાનો છે રૂટ એટલે શું એ સમજીએ આપણે રૂટ એટલે આપણે ઘેરથી નીકળ્યા ધારો કે તો ઘેરથી નીકળ્યા અહીં આપણું ઘર છે અને અહીંયા આપણી સ્કૂલ છે તો ઘેરથી નીકળ્યા તો કે પહેલાં અને અહીંયા ધારો કે મોટી નદી આવે છે રસ્તામાં આટલી નદી ઉપર એક બ્રિજ છે આવી રીતે તો આપણે બોલીએ ઘેરથી નીકળ્યા સીધા જવાનું પછી ધ્યાન નદી આવે નદીના રસ્તે આમ જવાનું નદી ઉપર બ્રિજ હશે બ્રિજ ઉપરથી પછી આગળ જવાનું ત્યાંથી રાઈટ મારવાનો રાઈટ મારીશું એટલે તમારી ડાબી બાજુએ સ્કૂલ આવે એટલે તમારો રૂટ કયો છે આ રૂટ કહેવાય અથવા રાઉટ જે તમે બોલતા હોય બરાબર છે ચાલો તો આપણે હવે નીચેના જે સૂચના આપી રહ્યું એ પ્રમાણે એના રૂટ કરવાના છે અહીં શું લખ્યું છે જો પહેલાં પહેલું યુ આર એટ ધારી તમે ક્યાં છો તો કે યુ આર એટ ધારી ધારીમાં છો ગો ટુ તલાલા તો પહેલાં તલાલા જવાનું છે ધારીથી તલાલા સુધીની લીટી દોરવાની ડોન્ટ યુઝ ધ રેલવે શું કહે છે કે ડોન્ટ યુઝ ધ રેલવે રેલવે નહીં વાપરવાનું એટલે રસ્તા એ રેલવેના પાટા ઉપર નહીં જવાનું રેલવે સિવાયના પાટા ઉપર જવાનું રેલવે સિવાયનો રસ્તો પસંદ કરવાનો વિઝિટ તુલસી શ્યામ પછી તુલસી શ્યામ વિઝિટ કરવાની છે એટલે અહીંથી ધારીથી તલાલા ગયા તલાલાથી તુલસી શ્યામ ગયા એન્ડ બાનેજ બનેજ કે બાનેજ અહીંથી ગયા બાનેજ ઓન ધ વે રસ્તામાં એટલે અહીંથી તુલસી શ્યામથી બાને જવાનું ડ્રો ધીસ રૂટ ઇન બ્લેક કાળી પેનથી આ રૂટ દોરવાનો છે આના પછીનો બીજો છે વાદળી પેનથી દોરવાનો જુદા જુદા કલરથી દોરવાનું છે તો એ બધું શેમાં આવે આની અંદર જ બધું આવી જવું જોઈએ એટલે આપણે યાદ રાખીએ પહેલાં નાનું કરી દઈએ એટલે તમને થોડુંક દેખાય આપણે કરવાનું છે આટલું આની અંદર આપણે રૂટ દોરવાનો છે કે શેના પ્રમાણે તો કે યુ આર એટ ધારી તો પહેલાં છે ને ધારી સુધી કરવાનું છે તો ધારી ક્યાં છે આ રહી આ ધારી બરાબર છે તો આ ધારી છે તો ત્યાંથી ક્યાં જવાનું છે તો ધારીથી આપણે ગયા છીએ ડોન્ટ યુઝ ધ રેલવે અને વિઝિટ ના ધારીથી તળાલા જવાનું છે તો તળાલા ક્યાં આવ્યું તળાલા આ રહ્યું એ તલાલા અહીંયા આવ્યું બરાબર છે તો ધારીથી તલાલા જવું હોય તો જવાનું છે પણ રેલવે વાપરવાનું તો રેલવે ક્યાં છે તો અહીંયા જોવાનું બાજુમાં અહીંયા ડાબી બાજુ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આવું જે કરેલું હોય ને એ શું છે રેલવે છે બરાબર છે અને ટુરિસ્ટનો રૂટ આપણે આવી રીતે કરવાનો છે અને રોડ છે એ કાળા કલરનો આ છે બરાબર એ આ રોડ છે તો ધારીથી તલાલા સુધીનો રોડ કરવાનો છે પણ આપણને વચ્ચે રસ્તામાં શું કહેવામાં આવે છે કે ધારીથી તલાલા તો જવાનું જ છે પણ પછી વચ્ચે વિઝિટ તુલસી શ્યામ એન્ડ બાનેજ ઓન ધ વે રસ્તામાં તુલસી શ્યામ અને બાનેજ થઈને જવાનું છે તો બાનેજ ક્યાં આવ્યું ને તુલસી શ્યામ ક્યાં આવ્યું તો તુલસી શ્યામ અહીંયા છે તમે બતાવો તો તુલસી શ્યામ આટલે છે અને બાનેજ અહીંયા છે આ બંનેમાં પણ તમારે જવાનું છે અને ધારીથી નીકળવાનું બરાબર રેલવે લેવાની નથી તો કેવી રીતે જઈશું આપણે તો અહીંથી આપણે શરૂ કરીએ ધારો કે કાળો કરવાનો છે એટલે આપણે અહીંથી શરૂ કરીએ તો અહીંથી અહીંયા સુધી તો આવ્યા બરાબર છે પછી શું કરવું પડે પછી અહીંથી જવાનું તુલસી શ્યામ તુલસી શ્યામથી પછી આવ્યા બાનેજ અને બાનેજથી આપણે જવાનું છે તલાલા તો બાનેજથી તલાલા જવા માટે
પાછું જવાનું, પછી આમ અહીંયા આવવાનું, પછી આ રસ્તો છે એ રસ્તે આવીને તમારે તલાલ આવે. બરાબર છે? એટલે કેવી રીતે થયું? તો ધારીથી પહેલાં જવાનું આ જગ્યાએ. આ જગ્યા કઈ હશે આપણને ખબર નથી, પણ આ જગ્યાએ જવાનું. અહીંથી જવાનું તુલસી શ્યામ, તુલસી શ્યામથી રસ્તામાં બાને જવાનું, બાનેથી પછી પેલી જગ્યાએ આવી અને ડાબી બાજુ જઈને ત્યાં આગળ અહીંયા આ જે જગ્યા હોય ત્યાં પહોંચવાનું, અને અહીંયાથી પછી આપણે તલાલા પહોંચી શકીએ. બરાબર છે? એટલે આ રીતે આખો એનો રૂટ થશે. પછી બીજો એવી રીતે રૂટ દોરવાનો છે, પ્લાન અ શોર્ટ રૂટ. કદાચ બે રસ્તા થતા હોય એમાંથી ટૂંકો રસ્તો લેવાનો. ટૂંકો રસ્તો ફોર ધ ફોલોઈંગ પ્લેસીસ, નીચેના ડ્રો ધીસ રાઉટ ઇન બ્લુ. કયા પ્લેસીસ છે? સૌથી પહેલાં દેવળિયા લાયન નેશનલ પાર્ક, પછી કમલેશ્વર ધામ, પછી સિંગોડા ધામ, તો આવા બધા ધામ ઉપર આપણે જવાનું છે. શ્રી કૃષ્ણ, તો આ બધા ધામ શોધીને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લીટી દોરવાની છે. પણ એ કેવા કલરથી દોરવાની છે? વાદળી કલરથી દોરવાની છે. બરાબર? આપણે પહેલાં વાદળી વાપરતા હતા એટલે વાદળી કલરથી દોરવાની છે. ત્રીજું, યુ આર એટ તુલસી શ્યામ, પ્લાન અ રૂટ ટુ કામેશ્વર ધામ. ઓન ધ રૂટ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ કોડિયાર ધામ. This is rainy season. Visit Zamzir Waterfall. Zamzir Waterfall એક જગ્યાનું નામ છે. વોટરફોલ એટલે ધોધ. ઝમઝીર ધોધ છે એ પણ તમે જોઈ આવજો. એટલે આ એક આપણી એક્ટિવિટી છે. આજનો પીરિયડ આપણો જે હતો એ ખાલી ફક્ત એક્ટિવિટી પીરિયડ છે. તો આપણે ભણીશું શું? તો ભણવાનું એટલું કે આમાં જે કે સ્પેલિંગો આવ્યા એ બધા સ્પેલિંગો થોડા તૈયાર કરશું. આપણે આવી રીતે નકશો બનાવવાનો છે આપણા ગામનો. આપણા ગામનો નકશો બનાવવાનો અને એમાં આપણા મંદિરો હોય, જેટલા ગામમાં રામજી મંદિર હોય કે કૃષ્ણ ભગવાનનું કે માતાજીનું કે ભાથીજીનું, એ બધા મંદિરોના ટપકા કરવાના. તમારા ઘરનું ટપકું કરવાનું, પછી ત્યાં સ્કૂલ હોય એનું ટપકું કરવાનું, ડેરીનું ટપકું કરવાનું, એ બધા ટપકા કરી અને પછી બધાની વચ્ચે રસ્તો, ગામમાં જે જે રસ્તો જતો હોય એ રસ્તા દોરવાના. એ રસ્તો દોરો, પછી તમારે મંદિરે જવું હોય તો કયા રસ્તે જવાનું, તો એ રસ્તો રૂટ બનાવવાનો. એવી રીતે બધા રૂટ બનાવવાની થોડી એક્ટિવિટી કરજો. સર્વને જય સ્વામી નારાયણ. આપણે આવતીકાલે આવતા વર્ગની અંદર મળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.